અંકલેશ્વરમાં કોઈ અગમ્ય કારણસર એક મહિલાએ રૂપિયા 10ની લાલચ આપી એક કુમળી વયના બાળકને ઘરમાં છેલ્લા 6-7 મહિનાથી ગોંધી રાખ્યો હતો. જો કે આજે મહિલાની કેદમાં રહેલ બાળક આપમેળે કેદમાંથી ભાગી છૂટી પોતાના મા બાપને મળી જતા હૃદય ધરાવક દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં એક નોકરિયાત પરિવારનો 7 વર્ષીય બાળક ગત તારીખ 15 નવેમ્બરના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. મોહિન ઉર્ફે રત્ના નામના આ બાળકના પિતા પતિરામ પાસવાનના જણાવ્યા મુજબ 6-7 મહિના અગાઉ પોતે ડ્યુટી પરથી ઘરે આવ્યા ત્યારે તેમનો પુત્ર ગુમ થયો હતો, જેની અનેક દિવસો સુધી શોધખોળ કરી હતી પરંતુ જે તે સમયે તેની ભાળ મળી નહોતી. જો કે આજરોજ તેમનો પુત્ર લાંબા સમય બાદ ઘર નજીક આવી ગયો હતો. બાળકની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે અંકલેશ્વરના ગુરુદ્વારા વિસ્તારમાં આવેલ બાલાની ચાલમાં રહેતી રસીદા નામની મહિલાએ બાળકને ₹10 આપવાની લાલચ આપી તેને પોતાને ઘરે લઈ ગઈ હતી અને તમાચો મારી તેને કહેવાય છે કે કાચના કબાટમાં ગોંધી રાખ્યો હતો અને તેને અવારનવાર માર મારી ઘરની બહાર જવા દેતી નહોતી. દરમિયાન આજરોજ બાળકના કહેવા પ્રમાણે તેણે કાચને તોડીને ઘરમાંથી બહાર દોડી આવ્યો હતો અને તેના મૂળ ઘર એવા સંજયનગર વિસ્તારમાં પહોંચી ગયો હતો અને તેના માતા પિતાને લાંબા સમય બાદ મળ્યો હતો. આ બાળકના શરીર પર મારપીટ કર્યાના નિશાન પણ જોવા મળ્યા હતા. અત્યંત રહસ્યના તાણાવાળા ગુત્તી આ ઘટનાને પગલે અંકલેશ્વર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. દરમિયાન સમગ્ર ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા પોલીસ ટુકડી તાત્કાલિક ગુરુદ્વારા વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને બાળકને 6 મહિનાથી વધુ સમય માટે ગોંડી રાખનાર મહિલા રસીદાની અટકાયત કરીને પોલીસ મથકે લઈ ગઈ સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે આ મહિલાએ કયા કારણસર બાળકને આટલા લાંબા સમય સુધી કેદ કર્યું હતું તેમજ અન્ય કોઈ બાળકને કેદ કર્યા છે કે કેમ જેવા વડ ઉકેલાયેલા પ્રશ્નો અંગે આકરી પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પોલીસની તપાસમાં મહિલાએ પોતે મુસ્લિમ હોય બાળકનું સુન્નત કરાવ્યું હોવાનું પણ બહાર આવવા પામ્યું હતું. શું નામ છે તારું? શું થયું છે તારી સાથે? ક્યાં લઈ ગયેલા? પ્યાજ લઈને આવ્યો એટલે તને 10 રૂપિયા આપું ને ચાલ માં દે પછી મને લઈ દે. કોણ કોણ હતું? એ જતી હતી. ક્યાં લઈ ગયેલા તને? ક્યાં લઈ ગયેલા? એ હા પછી શું થયું? ત્યાં શું કર્યું પછી? પછી લઈ જઈને દે રૂટી દો મને દે ચોપા દો પછી મને એક મારી દાળ માં. હા પછી શું કર્યું? પછી તેને પછી વાળી દીધું જે છાવા નહીં આપ્યો. હા અને પછી તું કઈ રીતે બહાર આવ્યો? તાસ તોડી ઘરમાં રાખેલો તને? સામાં રાખેલો તને? તાસમાં. કાચમાં? પછી તું કઈ રીતે ભાગ્યો? તોડીને તાસ. હા બીજું કોઈ હતું તારી જોડે? કોઈ ના હતું. क्या नाम है आपका? पति राम पासवान. कहाँ रहते आप? संजय नगर में. क्या हुआ था आपके साथ? कुछ हुआ नहीं था साहब, मैं ड्यूटी पीरियड में था. मैं आया 7 बजे, बच्चा 6:30 बजे से ही गुम है. तो आया मैं टिपन अपना रखा, मैं टिपन रख करके तपास में इधर उधर तपास बहुत किया, कुछ पता नहीं चला सर. फिर अपने रूम पर हम लोग चले गए. जाने के बाद में साहब मैं बहुत इधर उधर तपास किया, बहुत खोजा ढूंढा, बाकी कुछ लिंक नहीं मिल रही थी साहब. आज ऑटोमेटिक कैसे भगवान की प्रभु की देन 6:30 बजे सुबह में मेरे बच्चे गली में ही आया साहब. हाँ तो फिर वो आपने पूछा होगा कहाँ? मैं पूछा तो ये बच्चे ने जवाब दिया कि पापा इन्होंने मेरे को प्याज मेरे को दी, 10 रुपया दिया, बोला कि मेरे घर में रख के आओ, मैं तुमको छोड़ दूंगी. मैंने लेके गया वहाँ पर तो ले जाकर के मेरे को बंद कर दी, एक चांटा मारी मेरे को और सब अपना परिस्थिति बताने लगा साहब. अब मैं क्या बोलूँ. कितने महीने से गायब थे? गायब तो साहब 15/9/17 में गुम हुआ है बच्चा. आज हो गया 16/3/18.
ગઈ તારીખ 15/9/17 રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની અંદર એક મોહિત પાસવાન નામના બાળકનું અપહરણ થયાની ફરિયાદ દાખલ થયેલ, જેની તપાસ ચાલુ હતી. આ મોહિત પાસવાન નામનો 7 વર્ષનો બાળક આજે 7 મહિના પછી પરત મળી આવેલ છે, જેની તપાસ દરમિયાન આ મોહિત પાસવાનને અંકલેશ્વરની અંદર જ રહેતા રશીદાબેન મુનશીનાઓએ પોતાના ઘરે 6-7 મહિનાથી રાખેલો. રશીદાબેનને હાલ પોલીસ સ્ટેશન લઈ આવેલ છે, તપાસ ચાલુ છે. ગ્લોરિયસ ઇન્ટરનેશનલ સ્કૂલ, એડ્રેસ નિયર રાધે કૃષ્ણ રેસિડેન્સી, કાપોદરા પાટિયા, વાલિયા રોડ, GIDC, અંકલેશ્વર. ગ્લોરિયસ ઇન્ટરનેશનલ સ્કૂલ, અ ફૂલ ડે AC સ્કૂલ.